હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છું. તો આજના નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય મહાકાલ. તો હવે આજે આપણે જઈએ છીએ રોજની જેમ, આજે પૂર્ણાહુતિ છે અને નાગચંદન દઈ આપણે કથામાં જઈએ છીએ. તો વિડીયોમાં તમે લોકો આગળ રહેજો, કન્ટિન્યુ બન્યા રહેજો. આજે આપણે પૂર્ણાહુતિ છે ત્યાં, એટલે 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે અને વાગ્યા છે 8:30, અને આપણે ત્યાં જવા માટેની તૈયારી કરીએ છીએ. ત્યાં જઈને તમને આગળ જોઈએ. તો આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા. ફાઇનલી આપણે નાગાર્જુન દાદાએ પહોંચી ગયા છીએ. તમે લોકો દર્શન કરી શકો છો. જય નાગાર્જુન દાદા. રંગોળી જો આવી કંઈક મસ્ત કરી છે. રોજે રોજ બહુ સરસ છોકરીઓ રંગોળી બનાવે છે દાદાના સાનિધ્યમાં. જો દાદાની ત્યાં બધી સગવડ છે. અહીંયા બધા રોટલી કોઈ પણ ક્યારે આવે તો ચૂલા ગેસ બધું બધા બનાવે છે. રાવણ ને આત્મામાં ડર તો લાગી ગયો. રાવણ ને ખબર જ છે કે મારું મૃત્યુ છે, પણ હું જીવો છું શાંતિ, અને શાંતિ એને મરવાનું. જે જીવ શાંતિ જીવે, એ જીવ શાંતિ મરે. એટલે રાવણ, રાવણ કેનું નામ? જેના અભિમાન જીવનમાં હોય એનું નામ રાવણ. હવે તમે વિચાર તો કરો, આ રામ નામ રાખે, કોઈ છોકરાનું નામ રામ રાખે, કૃષ્ણ રાખે, અર્જુન રાખે, ભીમ રાખે, આવા બધા રાખે. આપણા હિન્દુ ધર્મમાં કેવો દાખલો, કોઈ રાવણ નામ રાખ્યું, કોઈ કંસ નામ રાખ્યું. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જે બીજાને હેરાન કરે, જે બીજાને દુઃખ આપે ને, એનું નામ નિશાન રહે જ નહીં ભાઈ. આજે ઇન્દ્રજીત યુદ્ધ માટે આવે, આજે મારા લખનભાઈએ પરમાત્માના ચરણના સોગંદ ખાઈ લીધા કે સાંજ સુધીમાં ઇન્દ્રજીતને ન મારું ને તો પ્રભુ હું કોઈથી તમને મુખ મારું નહીં બતાવું, કોઈ ગીરી ગુફામાં જઈને બેસી જઈશ. આ બાજુ રાવણ નો કુમાર, આ બાજુ છત્રપતિ મહારાજ દશરથ ના કુમાર. જ્યારે ઇન્દ્રજીત યુદ્ધ ભૂમિમાં આવ્યા, અનેક પ્રકારના નિશાન ડંકા વાગતા હતા. આજે યુદ્ધ ભૂમિમાં આવી ગયો ઇન્દ્રપુત્ર જયંત, જે આજે આ યુદ્ધ જોવા માટે દેવો પણ આવ્યા છે. અને તેઓ પણ આવી અને જોવે છે આસમાનમાં કે કેનો વિજય થાય છે. પણ હંમેશા વિજય સત્યનો જ થાય, બીજા કોઈનો ન થાય. 5 પાંડવ હતા ને 100 કૌરવ હતા, પણ છતાંય 5ની જીત થઈ, 100ની જીત ન થઈ. સત્ય હોય એની જીત થાય, અસત્યની કોઈની જીત ન થાય. અને તમે લોકો કયો છો ને કે આ અમારા પાડોશી કે અમારા હગા ખોટું કરી કરીને કમાય તોય કેવા સુખી છે, અને અમે સાચું કમાય છે, મહેનતનું કમાય છે તોય દુખી છે. તો એનો મતલબ તમે સમજા કે અત્યારે પાપાચાર ભ્રષ્ટાચાર કરે છે જે લોકો, એ સુખી છે? કોકની જમીન ઝડપી લઈએ, કોકના મકાન ઝડપી લઈએ, આવું જે કરતા હોય એ રૂપિયાવાળા હોય છે એટલે સંપત્તિ થઈ જાય એની પાસે. તો તમે એમ કે અમે તો કોઈ દી કોઈનું ખોટી રીતે લેતા નથી, છતાં આપણે કેમ દુખી? તો એનો રસ્તો હું તમને બતાવું. એનું મિનિંગ એ છે કે આગલા જન્મમાં કાંઈક કર્મ એવું સારું કરેલું છે ને, એ કર્મ છે એના થકી એ સુખી છે. પણ જ્યારે એ કર્મ પૂરા થઈ જાય પછી એની દશા જોજો, રોડ ઉપર કોઈ પાણી નહીં થાય. યાદ રાખજો, કારણ કે આ કર્મનો ખેલ છે. કર્મ એટલે શું તમને ખ્યાલ છે? તમારું
પડે ને ભોગવવું પડે એનો હું તમને દાખલો આપું. એક બેન હતા આવું ગામડું ગામ, એમાં કોઈ બાપજી પધાર્યા. આ બેન એની સેવા કરવા જાય, ચલભરી આવે, પુષ્પ લઈ આવે, ગોબર થી લીપી દે. અને બાપજી ને એમ કે, બાપજી હા મારો ઘરવાળો છે ને શરાબ પીએ છે ને રોજ મારી સાથે ઝઘડા કરે છે, મને મારે છે. બાપજી હવે આનું શું? ત્યારે બાપજી કે બેટા તમને જમવાનું તો આપે છે ને? બોલે હા જમવાનું આપે છે, કઈ વાંધો નહીં બેટા. વળી મહિનો થયો ને કેવા લાગ્યા, બાપજી મારો ઘરવાળો સુધરો જ નથી, એમ ને એમ દારૂ પીએ, જુગાર રમે અને મને મારે, છોકરાઓને હેરાન કરે. બાપજી બહુ હેરાન કરે છે મને. બાપજી એક પ્રશ્ન કરે, બેટા તને જમવા આપે છે ને? કે હા જમવા આપે. વરી મહિનો હવા મહિનો થયો, કીધું બાપજી મારો ઘરવાળો આ જીવનમાં સુધરવાનો નથી, એ સુધરો જ નથી બાપજી, જરાય તલભાર ઈશરા પીએ, જુગાર રમે, અન્ય બધાયને મારે, હેરાન કરે છે. બાપજી આ સુધરવાનો નથી, મને એવું લાગે છે આ મરશે ત્યાં લગી સુધરવાનો નથી. બાપજી કે બેટા તમને જમવા આપે? બોલે હા. એ બાપજી તમે મને એક પ્રશ્ન પૂછો છો, પણ આ કેદી સુધરશે ને મારા જીવનમાં કેદી સુખ આવશે એ મને કહ્યું. બાપજી કે તારા કા સાંભળવાની તારા તાકાત છે? બોલે હા સાંભળીશ. તો સાંભળ, આના પહેલાના જન્મની અંદર તું જે છે ને તારા ઘરવાળાની ઘરવાળી, તું એની માં હતી, નવી માં હતી, અને આ જૂની માનો છોકરો હતો. તે કોઈ બી એને ખાવા દીધું નથી, તેને ખૂબ હેરાન કર્યો છે, ખૂબ દીધું. તો આ તને ખાવા તો દે, તું હરી કે તારો ઘરવાળો હારો ઈ નથી. તો બધી વાતમાં રિશ્વત આલે, આમાં રિશ્વત ન આલે. અને ઈ જો તમારે પલટાવી દેવું હોય તો એનો પણ એક રસ્તો છે મારી પાસે. બાકી તમને એમ થાય કે સાધુ આવ્યા છે, સંત આવ્યા છે, એના ચરણે નમી તો અમારા પાપ ધોવાઈ જાય. પાપ નહીં ધોવાય, બાકી એનો રસ. કે તમે ભક્તિ કેવી કરો છો ભોળાનાથની, અને આપણે ત્યાં કઈ સંતાન નથી. આપણે ત્યાં કઈ સંતાન નથી તો હવે શું કરશું? શેઠાણી રડી પડ્યા, શેઠાણી રડી પડ્યા ત્યારે સોની ને એમ થઈ ગયું કે હવે શું કરશું. એનો પણ આત્મા ઉદાસ થઈ ગયો, એટલે એની કીધો એની પત્નીને કે ચાલો આપણે જાત્રા કરવા વયા જાય. અને આગળના જમાનામાં ભાઈ પગપાળા જાત્રા 6 મહિને પાછા આવતા. આ સોની ને એની પત્ની જાત્રા કરવા વયા ગયા, અને પેલો માણસ સાવ ગરીબ છે, એક ટકનો નથી એનો ભાઈ બનશે, એને બોલાવ્યા અહીંયા આવો. આ મારા ત્યાં સંતાન દીકરો થયો, દીકરો થયો, એમાંથી પૈસા વાળો થઈ ગયો સોનામાંથી, અને દીકરો થયો. પણ દીકરો થયો ને, દીકરો 20 વર્ષનો થયો, કોઈ બી બા કે બાપુ બોલ્યા નહીં. અને જેટલું કમાણા તમામ વસ્તુ અને તમામ જે ઘરની વખરી હતી ને એ આ છોકરાની દવામાં નાખી દીધી, કઈ વૈધું નહીં, એક ટકનું નોર્યું પાછું. અને 20 વર્ષનો છોકરો આવડો, ના કોઈ દી બા કીધા, ના બાપુ કીધા, ના કોઈ દી હૈસો. અને દવામાં બધી જે વસ્તુ હતી, બાળક કહે ને લુણી વાઈ હોય તો ધરણું લઈને જાય, આ ઘરનું હતું એ સામાન પણ વેચાવાઈ ગયું. ત્યારે એક સાધુ આવ્યા આની ઘરે, એ કે બાપજી બધું તો ઠીક, મારો દીકરો 20 વર્ષનો થયો, કોઈ દી બા કે બાપુજી બોલ્યો નથી, કોઈ દી હૈસો નથી. સાધુ તો બધું જાણતા હોય ને, સાધુ
કીધું ને સંત કી રીતે અટપટી જટપટ ના સમજાય, જટપટ સમજાય તો મન ની ખટપટ પટી જાય કીધું. અને બાપુએ અભિમંત્રિત કરી કોકે કીધું આ છોકરાને લગ્ન કરાવો એટલે હાજો થઈ જાય. લગ્ન કરાવ્યા તોય એની પોઝિશન વવાઈ તો વવાઈ માંદી. ત્યારે સાધુ કહે છે એક
Thank you.